અમરેલીમાં રાફેલ મુદ્દે ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો. અમરેલીમાં ગઈકાલે ભાજપ દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી રાફેલ મુદ્દે ચુકાદો આવતા અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો સહિતનાઓએ રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને રાહુલ ગાંધી માફી માંગે, કોંગ્રેસ માફી માંગે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, માજી મંત્રી બાવકુભાઈ ઉંધાળ, વીવી વઘાસિયા, માજી પ્રમુખ ડોક્ટર કાનાબાર, મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, રવુભાઈ કુમાર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, નવા નિમાયેલા શહેર પ્રમુખ તુષારભાઈ જોશી, મહામંત્રી પિન્ટુભાઈ કુરુંદલે, મનીષભાઈ ધરજિયા, રામભાઈ સાનેપ્રા સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો આ ધરણામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની સુરક્ષા સાથે જે મુદ્દા જોડાયેલા હોય આ મુદ્દાઓની અંદર પણ કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજ એવા રાહુલ ગાંધી દેશની અસ્મિતાની સામે કોઈ પણ પ્રકારના આક્ષેપો કરતા હોય ત્યારે સુપ્રીમ કોર્ટે રાફેલ બાબતે રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડી છે. આવા હીન કક્ષાના આક્ષેપો કરી અને દેશની સંસ્કૃતિ અને અસ્મિતા સામે પણ કોંગ્રેસ અવારનવાર સવાલો ઊભા કરતી હોય છે ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને કહે છે કે દેશની જનતાની જાહેરમાં માફી માંગે. ભાર્ગવ મહેતા, KTV ન્યૂઝ, અમરેલી.